અત્યારે જાગી છે। સુરતમાં તાપી નદીમાં નાહવા પડેલા બે યુવકો ડૂબ્યા છે। બારડોલીના વધેચા પાસે તાપી નદીની આ ઘટના છે। તાપી નદીમાં નાહવા પડ્યા હતા છ યુવકો, જેમાંથી બે યુવકો ડૂબ્યા છે। સ્થાનિક તરવૈયાઓની મદદથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। મૃતક યુવક સુરતના પર્વત પાટિયા વિસ્તારનો રહેવાસી છે। બીજા યુવકની શોધખોળ હજુ ચાલી રહી છે। આવ્યા હતા જેમાંથી બે જણા ખેંચાઈ ગયા હતા અને ચાર જણા બહાર નીકળી ગયા હતા, જેમનાથી જેમાંથી એક જણાની બોડી અત્યારે મળી છે અને બીજા માટે શોધખોળ ચાલુ છે। હાલમાં અત્યારે યાસી કામરેજની એક ટીમ છે, બારડોલીની એક ટીમ છે, લોકલ તરવૈયા શોધખોળ માટે શોધી રહ્યા છે। આ યુવકો ક્યાં ગયું, કોઈ પ્રાથમિક માહિતી મળી છે? યુવકો મૂળ નામ રાજસ્થાની છે અને ભેગા થઈને બધા અલગ અલગ ભેગા થઈને આવવા માટે આવ્યા હતા। પર્વત પાટિયા પાસે ભરાયેલા પાણીનો નિકાલ આવાસમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા અને તંત્રએ નિકાલ કર્યો છે। પંપ મુકાયા બાદ 24 કલાક બાદ થયો છે નિકાલ। તો પાણી ભરાવાના કારણે લોકો ગંદકીમાં રહેવા માટે મજબૂર છે। ગઈકાલે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે, પંપ મૂકવામાં આવ્યા છે પાણી નિકાલ માટે। આગાહી વચ્ચે સુરત સહિત ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસથી પડી રહેલા વરસાદને લઈ સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં ઘોડા પૂર આવ્યા હતા। જે પ્રમાણે પાણીનું સ્તર વધ્યું હતું તેને લઈને સનિયા અહેમદ હોય, કુંભારિયા હોય, ઘોડાદરા હોય કે લીંબાહાટ હોય, તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ખાડી કિનારેના વિસ્તારોમાં જે રીતે પાણી ભરાયા હતા તેને લઈને જનજીવન પર મોટી અસર થઈ હતી। ખાસ કરીને મહાનગરપાલિકાએ ખાડી કિનારે જે પંપો મૂક્યા તે પંપ દ્વારા પાણીને નિકાલ કરવા માટેની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। ઘોડાદરા વિસ્તારની વાત કરવામાં આવે તો ઘોડાદરા ખાડી કિનારે વર્ષોથી જે પંપ મૂકવામાં આવે છે, પંપમાંથી સતત પાણી બહારના વિસ્તારોમાંથી ખેંચી ખાડીમાં નાખવામાં આવે છે, એટલે કે 24 કલાક બાદ પાણીનો ધીરે ધીરે નિકાલ થઈ રહ્યો છે। વરસાદે વિરામ લીધો છે, જો ફરી એકવાર વરસાદ પડે તો પરિસ્થિતિ જેસે તે વેસેની થઈ જાય, કારણ કે હવામાન વિભાગે જે રીતે આગામી 3 દિવસ સુધીની આગાહી કરી છે તેને લઈને કહી શકાય તંત્ર એલર્ટ મોડ પર છે, પણ ધીરે ધીરે હવે જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના રંદેર અને કતારગામને જોડતો કોઝવે બંધ કરાયો છે। ભયજનક સપાટી વટાવતા કોઝવે બંધ કરાયો છે। 6.0 મીટરની ભયજનક સપાટી છે, પરંતુ તેની ઉપરથી આ પાણી વહી રહ્યું છે। 6.4 મીટરે પાણી પહોંચ્યું છે, જેના કારણે વાહન વ્યવહાર માટે આ કોઝવે બંધ કરાયો છે। નદીમાં નવા નીરનું આગમન થયું છે। બે દિવસના વિરામ બાદ ગીર સોમનાથમાં ફરી વરસાદી માહોલ છવાયો છે। ગીર સોમનાથ તેમજ આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। કોડીનારના ગ્રામ્ય તેમજ સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે। આસપાસના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। પંજાબમાં અનેક વિસ્તારોમાં વરસાદ, અમૃતસરમાં છવાયો છે વરસાદી માહોલ, રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અમૃતસરમાં રસ્તામાં પાણી ભરાયા છે। સુરત કીમમાં વીજ ટ્રાન્સફોર્મરમાં જોરદાર ધડાકો થયો। દિવાળીમાં ફટાકડા ફૂટતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ટ્રાન્સફોર્મરમાં વીજળીના ધડાકા થતા લોકોમાં નાસભાગ મચી 10 મિનિટ સુધી આ ધડાકા જોવા મળ્યા હતા। કર્મચારીઓના અભાવે હાલ પણ ગામમાં અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ છે। ગઈકાલની આ ઘટના છે, આ ધડાકા ગઈકાલે થયા હતા ટ્રાન્સફોર્મરમાં। છેલ્લા 2 દિવસથી વીજળીની સમસ્યા અહીં સતાવી રહી છે લોકોને। કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને ફરી આજે સાંજે 6 વાગ્યા સુધીમાં બોરસદ કોર્ટ સમક્ષ રજૂ કરાશે અને આ પહેલા સોમવારે રાત્રે પણ રવિ પૂજારીને કોર્ટમાં રજૂ કરાયો હતો। રવિ પૂજારીએ 2017ના જાન્યુઆરી માસમાં બોરસદ પાલિકાના હાલના કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલને ધમકી આપી હતી અને 3 રાઉન્ડ ખાનગી ફાયરિંગ કરાવ્યું હતું, જેમાં પ્રજ્ઞેશ પટેલ ગંભીર રીતે ઘવાયા હતા। આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બેંગલુરુથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી રવિ પૂજારીને બોરસદ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો। બોરસદ કોર્ટના ઇતિહાસમાં પ્રથમ એવી ઘટના છે કે કોઈ આરોપીને હાજર કરવા માટે રાત્રે 9 વાગે કોર્ટ ખોલવામાં આવી હોય। ગેંગસ્ટર રવિ પૂજારી પર બોલ્યા છે પ્રદીપસિંહ જાડેજા। પૂજારી પર ખંડણી આપવાનો આરોપ છે, પેટલાદના કેસમાં થઈ રહી છે પૂછપરછ।
રવિ પૂજારી દ્વારા લોકોને ટેલિફોન ઉપર પોતે ખંડણી એકત્રિત કરવા માટે જુદા જુદા પ્રકારથી ધાક ધમકીઓ આપતા હતા અને એના કારણે જે તે વખતે ગુનાઓ પણ બુક કરેલા જેના સંદર્ભમાં એની બેંગ્લોરથી અત્રે લાવવામાં આવ્યા છે અને ખાસ કરીને પેટલાનો જે કેસ છે એની અંદર હાલ તપાસની પ્રક્રિયા ચાલુ છે। अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन संचालित स्कूल बोर्ड ना शिक्षकों की अनोखी पहल। कोरोना महामारी में गरीब बाळको शिक्षण थी वंचित न रहे ते माटे गार्डन में बाळको ने एकठा करी सरकारी शिक्षकों गरीब बाळको ने शिक्षण आपी रहा छे। कोरोना में ऑनलाइन शिक्षण मजबूरी बन्यु हतु अने तेवामां मोबाइल इंटरनेट जेवी सुविधा न होय तेवा विद्यार्थियों माटे खास शिक्षण नी व्यवस्था उभी कराई छे। स्कूल बोर्ड ना शिक्षकों की अनोखी पहल छे। गार्डन में बाळको ने अपाई रह्यु छे शिक्षण, सरकारी शिक्षकों आपी रह्या छे शिक्षण अने गरीब विद्यार्थियों माटे खास शिक्षण नी व्यवस्था। कोरोना महामारी में खानगी शालाओं में तो विद्यार्थियों ने शिक्षण आपवामां आवी रह्यु छे ऑनलाइन, परंतु क्यांक ने क्यांक जे छे सरकारी शाळाना बाळको शिक्षण थी वंचित न रही जाए ने तेने लईने अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन नी जे सरकारी शाळाओ जे छे के तेओए अनोखी पहल करी छे अने आप जोई शको छो के विद्यार्थियों ने हवे फळिया शिक्षण जे छे તે આપવામાં આવી રહ્યું છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે આ પહેલું ધોરણ જે છે બીજું ધોરણ છે અને અન્ય જે છે વિદ્યાર્થીઓ જે છે કે આ છ ધોરણ જે છે અહીંયા અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, એટલે વિદ્યાર્થીઓને જે છે પૂરતું શિક્ષણ મળી રહે અને વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તેને લઈને આ એક અનોખી પહેલ જે છે તે કરવામાં આવી છે। ચિરાગભાઈ જોશી સાહેબ કે જેઓ આપણી સાથે છે, સાહેબ શું કહેશો, હા ક્યારથી આપણે આ અનોખી પહેલ કરી છે અને કઈ રીતે આખવા કરવામાં આવી રહ્યું છે શિક્ષણ? હા જી, ગયા 1-1.5 વર્ષથી બાળકો શિક્ષણ કાર્યથી બિલકુલ વંચિત રહી જતા હતા, એટલે અમારા શિક્ષકો પણ આ બાબતે ખૂબ જ ચિંતિત હતા। હજી કોરોનાની પરિસ્થિતિને કારણે શાળાઓ ક્યારે સમયસર શરૂ થશે નક્કી નથી, પરંતુ એક નવતર પ્રયોગ એક ચાલુ કર્યો કે અમારા ગામનો જ આ પાર્ટી પ્લોટ છે, ગોવર્ધન પાર્ટી પ્લોટ, તો એમની અમે માલિકની પરમિશન લઈ અને એમના સહકારથી અમે અહીં આગળ ફળિયા શિક્ષણકો, શેરી શિક્ષણકો એ ટાઈપનું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય છે શિક્ષકો દ્વારા જ્યારે નવા સત્રની શાળા ચાલુ થઈ ત્યારથી જૂન મહિનાથી નિયમિત રીતે 7:30 થી 9:30 કલાક સુધી આ શિક્ષણ કાર્ય દરરોજ 2 કલાક પહેલું બીજું અને 6ઠા ધોરણના બાળકોને આપવામાં આવે છે। હાલ જે ફળિયા શિક્ષણ જે આપવામાં આવી રહ્યું છે અને એક અનોખો પ્રયોગ જે છે ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓ દ્વારા હાથ ધરવામાં આવે છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષામાં ગંભીર છબરડો સામે આવ્યો છે। એલએલબીની પરીક્ષામાં ગેરરીતિ થયા હોવાની બેનામી અરજી યુનિવર્સિટી સુધી પહોંચી છે। મોડાસાની કોલેજમાં એલએલબીની ઓનલાઈન પરીક્ષા કોલેજ પ્રિન્સિપલની જગ્યાએ પટ્ટાવાળાએ આપી હોવાનો અરજીમાં ઉલ્લેખ છે। ઉપરાંત 1 થી વધારે પેપરમાં આ અંગે ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે। પાટણની યુનિવર્સિટીએ અરજી અંગે તપાસના આદેશ આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કપાસિયા તેલમાં ભાવ વધારો નોંધાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। કપાસિયા તેલ સિંગતેલની મોંઘું થવા જઈ રહ્યું છે। સિંગતેલ ડબ્બાના ભાવમાં 20 દિવસમાં 95 રૂપિયા તો કપાસિયા તેલમાં 1 ડબ્બાના ભાવમાં 150 રૂપિયાનો વધારો નોંધાયો છે। 7મ-8મના તહેવારો પૂર્વે જ તેલના ભાવમાં 30 થી લઈ 150 રૂપિયા સુધીનો વધારો છે। સિંગતેલના 2465, કપાસિયા તેલનો ભાવ 2400 રૂપિયા છે તો માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1700 થયા બાદ ખાદ્યતેલમાં પણ ફડકો જોવા મળી રહ્યો છે। ખાસ વાત એ છે કે કપાસિયાના તેલની માંગમાં વધારો નહીં હોવા છતાં તેલના ભાવ આસમાને પહોંચ્યા છે। બુલેટિનમાં આગળ વધીશું।